મહેરબાન થયા છે. સવારથી જ વરસાદ થતા 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો. જોકે પાલનપુરમાં સામાન્ય વરસાદને પગલે એસટી બસ સ્ટેન્ડ સહિત ઠેર ઠેર વરસાદી પાણી ભરાતા લોકો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. પાલનપુર શહેરમાં સામાન્ય વરસાદથી પણ પાણી ભરાઈ જવાની સમસ્યા એ માથાના દુખાવા સમાન પુરવાર થઈ રહી છે. માત્ર 2 ઇંચ વરસાદ થતા જ નગરપાલિકાના પ્રી મોન્સૂન પ્લાનની પોલ ખુલી ગઈ છે. શહેરના ગઠામણ પાટિયા, ધનિયાળા ચોકડી, મફતપુરા, કીર્તિસ્તંભ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહન ચાલકો અટવાયા હતા. મફતપુરામાં તો લોકોના ઘરોમાં, જ્યારે કીર્તિસ્તંભ વિસ્તારમાં દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યા. તો વળી લાખો રૂપિયાના ખર્ચે બનેલા પાલનપુરના જૂના એસટી બસ સ્ટેશનમાં પણ વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ, મુસાફરો સહિત કર્મચારીઓ મુશ્કેલીમાં મુકાયા. એસટી બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી સાથે ઉભરાતી ગટરોનું પાણી ભરતા ગંદકીમાંથી મુસાફરોને પસાર થવાનું વારું આવ્યું છે. આમ પાલનપુરમાં સામાન્ય વરસાદે પણ પાલિકા સહિત એસટી તંત્ર પણ અણઆવડત છતી કરતા લોકોને ભારે મુશ્કેલીઓ હવે વેઠવી પડી રહી છે. અહીંયા તમે જોઈ રહ્યા છો કે માઇનોર વરસાદ પડવાથી જે થોડો ઘણો વરસાદ છે તેનાથી કેટલું પાણી ભરાઈ ગયું છે. મુસાફરોને કેટલી તકલીફ થઈ રહી છે. અહીંયા ગટરનું પાણી ને વરસાદનું પાણી ભેગું થઈ ગયું છે. ત્યાં આવી થોડી ના લીધે બધું પાણી ભેગું થયું છે, તેથી અમને આવવા જવામાં થોડી તકલીફ થાય છે. તો એનાથી નિવેદન છે કે આ રસ્તા થોડા વગી કરે, એની સિસ્ટમ થોડી સુધારાય, એની મારી નમ્ર વિનંતી છે. અને આવી આટલા માઇનોર વરસાદથી જો આવી તો સમસ્યા થતી હોય તો બીજા કેટલાક ગામડામાં કેવી કેવી સમસ્યા થતી હોય છે, તો એના માટે એક્શન લેવી પડે છે. આજે સામાન્ય વરસાદ પડવાથી પાલનપુરમાં જૂના બસ સ્ટેન્ડે પાણી ભરાઈ ગયું છે. અમે રોજ અપડાઉન કરીએ છીએ અમારી જૂના બસ સ્ટેન્ડથી સ્કૂલ તરફ કઈ રીતે જાણો. ગટરનું પાણી ભરાઈ જવાથી અમારા કપડાં બગડે છે, આવવામાં તકલીફ પડે છે. અમારી સ્કૂલમાં આવા કપડાં લઈને કઈ રીતે જવાનું, કઈ રીતે બેસવાનું? રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે અગ્નિકાંડમાં દાઝી ગયા બાદ